आप सौनु स्वागत करूचु। आज पेरालिम्पिक रमतोनी अंदर सौथी सर्वोच्च एवो एवोर्ड राजीव गांधी रत्न एवोर्ड मेळवनार दीपा मलिक विशे आपणे वात करीशुं। 29 वर्षनी नानी वये एने हाडकामां ट्यूमर थयुं अने कमर नीचेनो बधो ज भाग एनो पेरालाइज्ड थई गयो। ए वखते हिम्मत हार्या वगर पेरालिम्पिक रमतोनी अंदर भाला फेंक, बाइकिंग, चक्र फेंक वगैरे रमतोमां सौथी आगळ रहीने दीपा मलिके 54 नेशनल एवोर्ड्स मळ्या, सो गोल्ड मेडल मळ्या एने अने 13 आंतरराष्ट्रीय एवोर्ड एने मळ्या। तो दीपा मलिक छे ने एना शरीर पर 36 जेटला तो ऑपरेशन थयेला छे, एमांथी 3 ऑपरेशन तो एटला बधा मेजर हता के 20-22 कलाक चालेला, पण दीपा मलिक क्यांय हार्या नहीं। ब्यूटी कॉन्टेस्ट माने में भाग ले ए वक्त एक बार जजे एम कीधु के तमारो पग से लंगड़ा तो एवं लगे त्यारे एने एम कीधु के मारी शारीरिक जे अक्षमता छे मारी ई मने पोताने सुंदर समझवामां क्यांय रोकी नहीं सके। एटले रमूज वृत्ति एना खूब हती। एने पद्मश्री मळेलो छे, अर्जुन एवोर्ड मळेलो छे, ज्यारे कोई बार सिल्वर एवोर्ड मळे तो रमूज वृत्तिमां ई कहता के बेबी को गोल्ड पसंद है, ये कहां से आ गया। तो आजे आपणे तळाजाना दीपा मलिक एवा चौहान सेजलनो परिचय मेळवीशुं। सेजलबेन, वनिता विश्वमां तमारुं स्वागत छे। नमस्कार मित्रो। नमस्कार। तो आ स्थिति तमारी कई रीते आवी के नीचेथी पग नीचेनो भाग तमारो काम करतो बंद थई गयो? 18 वर्षनी हती त्यारे खूब जीवलेण ताव आवेलो, घरे प्रसंग होवाથી મમ્મી રાત્રે દવા પીવડાવીને ગોળિયામાં સુવડાવી, એટલે સવારમાં ઊભી ન થઈ શકી। મારા કમરથી બંને પગના નીચે પોલિયો થઈ ગયો, તેથી મારું શરીર નીચેનો ભાગ સાવ લકવાગ્રસ્ત થઈ ગયો। તો પણ તમે અભ્યાસ તો કર્યો છે કોલેજના પહેલા વર્ષ સુધી, તો આ અભ્યાસ તમે કઈ રીતે કર્યો સેજલભાઈ? 1 થી 7 ધોરણ સુધી હું પાવટીમાં ભણી અને એક્ઝામ વર્ષમાં 2 વાર એક્ઝામ દેવા જતી। 1 થી 4 ધોરણ સુધી મમ્મી તેડીને લેવા મૂકવા ટ્યુશનમાં આવતી। પછી 5મા ધોરણથી હું કેલિપર્સ, બંને પગમાં કેલિપર્સ અને કમરમાં પટ્ટો અને ઘોડી લઈને હું ટ્યુશનમાં જતી। એક વર્ષ ગઈ પછી ઈ તે ટીચર દૂર રહેવા વયા ગયા, તો ત્યાં પણ હું કેલિપર્સ અને ઘોડી લઈને જતી। તો ત્યાં ખૂબ ઢાળ હોવાથી મને ચડાવ ઉતારવામાં ખૂબ જ તકલીફ પડતી અને 2-3 વાર તો પડી પણ ગઈ। તો પપ્પાને ખબર પડી એટલે એને ટ્યુશન ઘરે બંધાવી દીધું, એટલે ટ્યુશન ઘરે બંધાવી દીધું। પછી એ વખત અમે 7 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો। 8મા ધોરણથી તળાજા ગર્લ્સ સ્કૂલમાં દાખલ થઈ, ત્યાં મને પ્રથમ પરિચય રક્ષાબેન શુક્લનો થયો, તે મારા ટીચર આર્યા, ત્યાં ગર્લ્સ સ્કૂલમાં કેરી પર્સ અને ઘોડી લઈને ત્યાં જતી। ત્યાં રસ્તામાં રોડ પસાર કરવામાં ખૂબ જ વાહનોની અવર જવર હોવાથી ત્યાં એક-બે વાર પડી ગઈ। પછી ત્યાં પણ પપ્પા અને ભાઈઓ તેડીને લેવા મૂકવા માટે આવતા। એમ કરતા મેં ત્યાં 12 ધોરણ સુધીનો મેં અભ્યાસ ત્યાં પૂરો કર્યો। પછી કોલેજમાં પણ હું ઘર બેઠા એક્સટર્નલમાં કરતી અને ખાલી એક્ઝામ દેવા જતી। તમે જીવનમાં ખૂબ પોઝિટિવ છો, કદી તમારા મોઢામાંથી સાંભળ્યું નથી કોઈ નિરાશાજનક વાક્ય કે કોઈ વાત કે એવી કોઈ ઈચ્છા કે મને બધાની જેમ હું સામાન્ય કેમ નથી, તો આટલી પોઝિટિવિટી તમારામાં ક્યાંથી આવી? ઈશ્વરે મારા પગ, બંને પગ તો લઈ લીધા છે, હાથ તો આ ગયા, એટલે હાથથી તો હું બધું જ કરી શકું છું। વેરી ગુડ, કરી શકું છું। દુનિયામાં એવા ઘણા માણસો મેં જોયેલા છે કે જેઓ હાથ પગ હોવા છતાં પણ કઈ કરી શકતા નથી। હું સ્વમાની છું એટલે બધું જાતે કરું છું, કોઈ પણ મને કામ કરી આપે તે મને ગમતું નથી। મને બધું નાનપણથી જ બધું જાતે કરવાની શીખવાની ખૂબ ધગત। એકવાર સ્કૂલમાં 11મા ધોરણમાં આવી ત્યારે પ્રાર્થના કરવા થી ઉપર જવાનું, 2 દાદર ચડવાના એટલે 15-20 પગથિયા ચડવાના ત્યાં, તો ત્યાં મને થોડાક દિવસ થયા। પછી મને એક ટીચરે કહ્યું કે જો તને ચડવા ઉતરવામાં તકલીફ પડતી હોય તો આપણે તારો ક્લાસ નીચે ફેરી નાખી, તો મેં એને તરત જ ના પાડી કે ના મને કાંઈ જ તકલીફ પડતી નથી, અને મને હું બધું જ કરી શકું છું, મારા લીધે કોઈ છોકરીઓ નીચે આવે ને ક્લાસ કરે તે મને ગમે નહીં। કેવી સરસ વાત! પછી એકવાર યોગાના ટીચરે પણ કહેલું, અઠવાડિયામાં યોગાના ટીચર 2 વાર અમને યોગા કરાવે, તો ત્યાં ક્યારેક મેદાનમાં કરવા લઈ જાય તો ક્યારેક ઉપર અગાસીમાં
માં પણ લઈ જાય તો એક હું પણ એ બધાની સાથે જતી તો ત્યારે ટીચરે કહ્યું કે તું ઉપરનો આ તો જાશે ક્લાસમાં બેસતો પણ મારે ક્લાસમાં બેસવું નહોતું મારે બધાની સાથે રહેવું હતું અને જોવું હતું ને બધું કરવું હતું ભલે હું પગેથી કસરત ઉદોવા કસરત ન કરી શકું પણ હું બેઠા બેઠા તો કસરત કરી શકું ને તો ટીચરની ના પાડવા છતાં પણ હું બધું જાતી ને કરતી વેરી ગુડ તમે આર્થિક રીતે પણ આમ સદ્ધર થવા ખૂબ પ્રયત્ન કરો છો ને ટ્યુશન ને બીજા ક્લાસીસ ને એવું બધું પણ તમે શરૂ કર્યું તો એ કેવી રીતે ટ્યુશનમાં તો મને નાનપણથી નાના નાના બાળકોને ભણાવવાનો ખૂબ શોખ એટલે મને ટ્યુશન ઘરે કરાવવા આવતા ત્યારે તે ટીચર બીજા પણ વિદ્યાર્થીઓ 10-12 આવતા અને ક્યારેક અચાનક તે ટીચરની બહાર જવાનું થાય તો પણ એ બધા છોકરાને હું ભણાવી દેતી ત્યારથી મને એમ થયું કે ના ટ્યુશન કરાવ અને બીજા ક્લાસીસ હું અત્યારે 10 જાતના પેઇન્ટિંગ કરું છું ક્રાફ્ટ બધું બનાવું છું એમાં ફેબ્રિક પેઇન્ટિંગ નીપ પેઇન્ટિંગ એમ્બોસ પેઇન્ટિંગ ગ્લાસ પેઇન્ટિંગ વગેરે અને બધી વેસ્ટમાંથી બેસ્ટ બધી વસ્તુ પણ બનાવું છું અને હું ઓર્ડર પ્રમાણે ઓર્ડર મુજબ પણ બધું બનાવી આપું છું વેરી ગુડ અને ક્યાં અને વેચું પણ છું અને મહેંદીની સીઝન હોય તો પણ મહેંદી પણ મૂકી આપું છું ક્લાસીસ કરાવું છું બધી જાતના નમસ્તે મિત્રો મારું નામ રીના ચૌહાણ છે અને આજે હું જેમના વિશે વાત કરવા માગું છું તે મારા નણંદ છે સેજલબેન વિશે જો હું કંઈ વાત કરું તો તે પોતે એટલા આત્મવિશ્વાસથી ભરેલા છે પોતે એટલા લાગણીશીલ છે અને એનું જીવન પ્રવૃત્તિમય છે અને તે હરેક બાબતમાં આગળ હોય છે અમને સપોર્ટ કરવામાં કે પછી ઘરકામમાં એ સફાઈ કરવામાં તે પોતે અમે ઘર સાફ કરતા હોય તો પણ તે અમારી સાથે જોડાયેલા હોય છે અને અમને પૂરો સપોર્ટ કરે છે તે પોતે ઊંચી વસ્તુ ન સાફ કરી શકે તો પોતે સ્ટૂલ ઉપર બેસી ને ગોઠણ ઉપર તે પોતે ડોલ રાખીને પણ સાફ કરે છે પછી પ્લસ વીકમાં 3 વખત તે પોતે પોતાની જાતે ફળિયા સાફ કરે છે અને એનું કામ એટલું ચોકસાઈપૂર્વક હોય છે કે એવું તો અમે પણ નથી કરી શકતા રસોઈમાં પણ તે પોતાના એટલા નિપુણ છે કે એની કોઈ દિવસ ભૂલ નથી પડી રસોઈમાં એ સિવાય પણ ગણપતિ ઉત્સવ છે અમારા ઘરના થાય છે તો ગણપતિ ઉત્સવમાં બધી જ પ્રવૃત્તિમાં તે પોતે સાથ આપે છે અને ડેકોરેશનમાં અણકોટમાં તે પોતે અવનવી વાનગીઓ બનાવે છે પોતે મૌલિક સ્વીટ બનાવે છે અને ડેકોરેશનની વાત કરીએ તો ઘરમાં કાંઈ પણ સજાવટ કરવાની હોય તો એમાં પણ તે પૂરો સાથ આપે છે એ સિવાય પણ અમારા ઘરમાં કંઈ પણ પ્રસંગ હોય તો બધા જ સગાવાલાની નોંધ તેની પાસે હોય છે ઘણા વર્ષો જૂની જેમ કે 8-10 વર્ષ પહેલાંના પણ કોઈ હોય તો આપણે તેની નોંધ જોતી હોય તો તેમની પાસેથી એડ્રેસ છે ફોન નંબર્સ છે બધું તેમની પાસેથી નીકળે છે અને તે પોતે પોતાનું કામ એકદમ વ્યવસ્થિત કરે છે અને એમાં ક્યારે પણ ભૂલ નથી પડતી એ સિવાય પણ એ એટલા લાગણીશીલ છે કે અમારા કોઈ બી એને કાંઈ પણ તકલીફ પડી હોય તો તેમાં પણ પૂરો સપોર્ટ આપે છે અને તે અમને સતત મહેનત કરવા માટે આગળ વધે છે અને એક વાત એ પણ કરીશ કે પોતાની આવી પોઝિશન હોવા છતાં પણ તેણે અમને કોઈ દિવસ એવું ફીલ નથી થવા દીધું કે હું આવી રીતે લાચાર છું તો તમે કોઈ મને સપોર્ટ કરો ઉલટાનું અમારે એમની પાસે જવું પડે છે કે ભાઈ સેજલબેન આ કામ આમ છે તો તમે અમને સપોર્ટ કરો એમાં આવી રીતે તે અમને હરેક કાર્યમાં અમને સાથ આપે છે એવા અમારા સેજલબેનને વિશે અમને ગર્વ છે કે અમારા ઘરનું મેમ્બર છે હું હરેક દીકરીને કહેવા માંગીશ એમની આવી પોઝિશન છે કે તમે લોકો નિરાશ ન થઈ અને એક ડગલું આગળ વધો પછી પાછળ ઈશ્વર તમારો સાથ દેવા માટે હંમેશા તત્પર રહે છે એટલે હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું એટલું જ કહીશ કે સેજલબેન જેવા નણંદ સૌને મળે અને નણંદ તો ખાલી કેવા પૂરતા છે તે મારી મોટી બેન તરીકે ફરજ બધી બજાવે છે અને અમારા ઘરનાને પૂરેપૂરો સાથ સહકાર આપે છે પ્રમાણે હું હાથરૂમાલ પછી આ પેઇન્ટિંગ ને બધું વોલ પીસ તે પણ ઓર્ડર પ્રમાણે બધું કરી આપું છું ડ્રેસ ચણિયા ચોળી બધામાં પેઇન્ટિંગ કરી આપું છું અને તો સેજલબેન તમે આ બધું બનાવો છો તો આટલા બધા સર્જનની પ્રેરણા ક્યાંથી મળી આ બધું સર્જન તમે શીખ્યા કેવી રીતે શરીરને જેમ ખોરાકની જરૂર છે તે મનને પ્રવૃત્તિઓની પણ જરૂરી છે એટલે સક્રિયતા માણસ માટે ખૂબ જરૂરી છે જરૂરી છે અને આ સક્રિયતા પાછળ ઘણા પાત્રો ભાગ ભજવે છે તેમાં મારા મમ્મી પપ્પાનો પણ એક અનોખો
અનોખી ભૂમિકા છે। તેઓ સતત મારા કાર્યમાં ખૂબ જ સાથ અને સહકાર આપે છે અને સતત પ્રોત્સાહન પણ આપે છે અને માર્ગદર્શન પણ આપે છે। મારી નાની મોટી જીણી જીણી બધી જ બાબતોમાં પણ મારું ધ્યાન આપે છે। કે કરવું શીખવું ખૂબ ગમે, સતત કાર્યશીલ રહેવું ગમે અને ક્યારેય કોઈ કામ આવ્યું હોય અઘરું તો પણ તેમાં હું કોશિશ કરી નાખું છું અને તેમાં પણ સફળ પણ થાઉં છું। અને આ આ એટલો મારામાં વિશ્વાસ અને આ વિશ્વાસ જગાવનાર એવા મારા આઠમા ધોરણના ક્લાસ ટીચર રક્ષાબેન શુક્લ ત્યાંથી તે મારા નવો મારા જીવનનો એક નવો વળાંક શરૂ થયો। રક્ષાબેન શુક્લ સ્કૂલમાં અંગ્રેજી, ચિત્ર, સંસ્કૃત અને ઉદ્યોગ તે લેતા અને સાથે સાથે પ્રવૃત્તિઓ પણ કરાવતા, પ્રવૃત્તિનો તે વેસ્ટમાંથી બેસ્ટ પણ બધું કરાવતા, તેનું અદ્ભુત બધું કાર્ય કરાવતા અને સ્કૂલમાં તેઓ છોકરીઓને ઝીણી ઝીણી એટલી કાળજી રાખતા। નમસ્કાર દોસ્તો, મારું નામ રાજુભાઈ ચૌહાણ છે, અમારા સિસ્ટર સેજલબેન છે, એના વિશે તમે થોડું તો સાંભળી લીધું છે પણ મારાથી પણ રહેવાનું નહીં, એટલે હું પણ બે શબ્દ કહેવા માટે આવી ગયો। તો એમના માટે હું એક પહેલાં એક પંક્તિ કહીશ કે ખરેખર એને પૂરેપૂરી લગતી છે અને દરેકને જીવનમાં ઉતારવા લાયક છે। પંક્તિ એ છે કે લહેરો કે દર્શે લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી। નન્ની ચીટી જબ દાના લેકે ચલતી હૈ, ચલતી દીવારો પે સો બાર ફિસલતી હૈ, મન કા વિશ્વાસ રગો મેં સાંસ ભરતા હૈ, ચલ કર ગિરના ગિર કર ચલના ના કરતા હૈ, આખિર ઉસકી મહેનત બેકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી। એવા જ અમારા સેજલબેન છે જેને અમે નાનપણથી જોઈએ છીએ, અમે એમની સાથે મોટા થયેલા છીએ, તો આજ સુધીમાં એના ફેસ ઉપર ક્યારેય કોઈ દિવસ એવું નથી જોયું કે આ એનાથી નથી થયું, આ એનાથી નહીં થાય, આ એનું શું કરશે। અત્યારની અમે 21 જણા મેમ્બરમાં અમે સાથે રહીએ છીએ તો અમારા હરેક મેમ્બરને કાંઈ પણ પ્રોબ્લેમ હશે, કાંઈ પણ એવો પ્રશ્ન હશે કે ફેમિલી હોય કે કોઈ અમારા કોઈ બિઝનેસનો હોય તો અમે એમને પૂછીએ છીએ। અને એક બીજું એના અમે એ છે કે અમે ઘણી વખત બહારથી આવતા હોઈએ, અમે અમારા કામમાં જોઈએ, પણ એને અમારા મેમ્બર ઘરના કોઈ પણ મેમ્બરને જો કાંઈ પણ તકલીફ હશે ને તો એનો ફેસ વાંચી લેશે અને એ તરત એક વખત સવાલ કરશે કે ભાઈ તને શું થયું છે, ક્યાં તને પ્રોબ્લેમ છે। આવું ઘણી બધી વસ્તુ એનામાં છે, એના વિશે હું જો કહેવા લાગીશ તો લગભગ આપણે આખો દિવસ જતો રહેશે, એટલે હું ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું, સેજલબેનની તમે બધી પ્રવૃત્તિ તો તમે જોઈ છે અને આજે પહેલાં એવું હતું કે અમે જો બિઝનેસ કરીએ છીએ તો અમને ઘણા લોકો અમને ઓળખે છે, પણ આજે અમે બજારમાં ગામમાં નીકળીએ છીએ તો લોકો અમને એવી રીતે ઓળખે છે કે આ સેજલના ભાઈ છે। ઘણા લોકો અમને પૂછે કે એ બેન તમારા છે જે પેઇન્ટિંગ કરે છે, એ બેન તમારા છે જે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, એ બેન તમારા છે જે મહેંદીનું એટલું સારું કામ કરે છે, ત્યારે અમને એટલું બધું પ્રાઉડ ફીલ થાય છે કે ખરેખર મારી બેન ઘરની બહાર નથી નીકળતી, ઘરમાં બેઠા બેઠા એટલી પ્રવૃત્તિ કરે છે તો એ કેટલી મહેનત કરે છે। અને આજે અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે આ અમારી બેન છે, અમારી વચ્ચે છે। અને ઘણી બધી બહેનોને હું એ પણ કહેવા માંગુ છું કે જેને કોઈ પણ અંગ ભગવાને ખોટા પણ આપી છે તો એનો મતલબ એવો ન સમજી લેવો કે આપણાથી કાંઈ નથી થતું, ભગવાને જે આપણે નથી આપ્યું એની પણ જે ભગવાને આપણે આપ્યું છે એમાંથી આપણે કેટલું કરી શકીએ, એમાંથી કેટલું શીખી શકીએ। તો એક તમારી સામે જીવતો એક વ્યક્તિ છે જે નમૂનો છે, તે એક તમને કહેવા માંગે છે કે પોતે બંને પગે હેન્ડીકેપ છે છતાં પણ એની મહેનતથી કે જે સારા લોકો પણ નથી કરી શકતા, તો એક વસ્તુ ખાલી અમારો કહેવાનો એટલો જ કે ભાઈ તમે કાંઈ પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ મનમાં ડર રાખ્યા વગર સારી એક તમે તમારું મંજિલ તમે નક્કી કરો તો તમે ત્યાં 100% તમે ત્યાં પહોંચશો જ, બસ એટલું કહીને હું રજા લઉં છું, નમસ્કાર। જીવનમાં ઉપયોગી તેવી વાતો પણ કરતા, ભૂલો કરીએ તો પ્રેમથી તે સમજાવતા અને આજે મને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો તેમને ફોન કે મેસેજ કરું તો તરત માર્ગદર્શન મળે। અને રક્ષાબેન નો ખૂબ મારા જીવનમાં ખૂબ મોટો ફાળો છે, તેઓ સતત મારી પ્રવૃત્તિમાં સાથ આપે છે તેઓ અમે તેઓ રક્ષાબેન શુક્લ તરફથી મને ખૂબ પ્રેમ અને હુક મળ્યા છે અને મારા ઘડતરમાં મહત્વનો ફાળો છે, કોઈ પણ કલ્પના પણ ના કરી શકું તેવું તેમનું યોગદાન છે કોઈ પણ જાતની અપેક્ષા વગર તેઓ સતત સિંચ્યા કરે છે અને કોઈ પણ
અને એમ એક સાથે બંધાયેલા છીએ, મળવાનું ઓછું થાય થાય પણ અમે મળવાનું ઓછું થાય પણ અમે અમારા વચ્ચે એક સેતુ રચાયેલો છે અને આજે હું જે કંઈ પણ છું તે રક્ષાબેનનો ખૂબ મોટો ફાળો છે અને જો તે ન હોત તો હું શૂન્ય હોત. સીજુ મારે શું બહુ કીધું પણ સેજલ પોતે જ એટલી બધી યોગ્ય છોકરી છે કે તમે જેટલું આપો એટલું ત્યાં ઉગે છે, એટલે સિંચાઈ કરવું ગમે અને એનો પ્રેમય એટલો અદ્ભુત છે. પણ સેજલ તારું ફેમિલી અદ્ભુત છે અને બધાનું હું આટલા વખતથી ઘરે આવું છું, બધા ફેમિલીના ભાભીઓ બધી બધાનો સપોર્ટ તને ખૂબ હોય છે, તો આ આખી વાત વિશે તું કંઈક વાત કરતો ગમશે. મારું ફેમિલી ખૂબ અદ્ભુત છે. અમે 21 જણનું જોઈન્ટ ફેમિલી છીએ, તેમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ ભાભી ભત્રીજાઓ વગેરે છીએ. 21 જણનું કુટુંબ છે. ક્યારે પણ જો પ્રસંગમાં જવાનું હોય તો પપ્પા ફોર વ્હીલમાં લઈ જાય અને મને નીચે પગ પણ ન મૂકવા દે કે ભાઈઓ પાસે બાઇક મગાવે અને બાઇક સાવ ફોર વ્હીલની અડીને રાખે અને પછી આ સીટમાંથી બીજી સીટમાં બેસી જાઉં એવી રીતના પપ્પા મને રાખે અને સ્કૂલમાં લેવા મૂકવામાં સ્કૂલમાં ભણતી ત્યારે લેવા મૂકવા માટે આવતા તો ભાઈ અને પપ્પા કાકા એકી સાથે બધા આવી જતા અને બસ કઈ વિચાર જ ન કરે કે બસ 5 વાગી ગયા, સેજુને તેડવાનો ટાઈમ થઈ ગયો એટલે પોતપોતાની રીતે આવી જાય. મમ્મી મારી ઝીણી વાતમાં ખૂબ જ કાળજી રાખે છે. કઈ પણ વસ્તુ બનાવું તો તેના કરવા માટે વસ્તુ તો જોઈએ ને, તો ગમે ત્યારે કોઈ ન જોઈ દાળ ઠંડી કે કઈ જ નહીં, સમય ન જોઈ કેટલા વાગી તરત જ જઈને બધી વસ્તુ લઈ આપે. મારા જીવનમાં તેમનો ખૂબ મહત્વનો ફાળો છે, તેઓ હંમેશા મારી મોકરે રહે છે. ભાભીઓ મારું સતત મારી જીણી બાબતોમાં ધ્યાન રાખે છે અને કાંઈ પણ હું કાર્ય કરું કટોકટીનો સમય હોય તો પણ તે પણ મને સતત અથડી આપે છે. તેઓ મારી ભાભીઓ નથી પણ મારી સખીઓ છે. સિજીલબેન તમે સ્વાવલંબી છો અને બધું જ કામ જાતે કરતા હો છો, તો આ આખી વાત કઈ રીતે બને છે, કઈ રીતે કરો છો? મારું કામ મને બધું જાતે કરવું ગમે. જો રસોઈ કરતી હો તો કોઈ પણ વસ્તુ મને આપે આંબાવાય કે એ પણ મને ન ગમે, કાંઈ પણ મારે જોતું હોય તો હું જાતે ટૂલ્સ માંડી ને માથે ચડીને પ્લેટફોર્મ પર ચડીને કાંઈ પણ વસ્તુ જોતી હોય તો આંબી લઉં અને કાંઈ પણ કરતી હોય તો આખો દિવસ લાઇટ પંખાની તો જરૂર પડે તો હું કોઈને એમ ન કહું કે મને સ્વિચ પાડી દે. હું મારી જાતે લાકડીથી જ સ્વિચ પાડતી અને વીકમાં 3-4 વાર હું ફળિયામાં ધોઉં પણ તે મને પાણીનો એક છાંટો પણ ન ઉડે એવી રીતના હું સાફ સફાઈ કરું. કાંઈ પણ ન આંબું આંબુ એકું તો હું પણ ટૂલ્સ માંડીને માથે ચડીને બધું કરી શકું. આટલું આવી રીતે જીવતા તમને ઘણી બધી વાર કોઈ સંઘર્ષ પણ થયો હશે, તો સંઘર્ષની થોડીક વાત કરશો, ક્યાં મુશ્કેલી નડી તો પ્રેક્ષકોને પણ પ્રેરણા મળશે? મારા કમરથી નીચેનો ભાગ સાવ ખોટો પડી ગયો એટલે પોલિયો થઈ ગયો. હવે હું જ્યારે સ્કૂલમાં 11મા ધોરણમાં આવી ત્યારે મારા ટીચરે ભણતી ત્યારે છોકરીઓ અમારે લાઇનમાં ઊભું રહેવાનું નાસ્તો લેવા માટે, તો ઘણી છોકરીઓ એવી હોય છે કે મારા નામે પોતે જઈને લઈ આવે કે સેજનને જોઈએ છે એવી રીતના કરીને લઈ આવે છે. પણ મેં તો ક્યારેય મગાવ્યું પણ ન હોય, ત્યારે ક્લાસમેટની છોકરીઓ આવે ત્યારે ખબર પડે કે મારા નામે એ બધું લઈ આવે છે. હું તો કોઈ દિવસ ક્લાસમાં કંઈક ખાતી પીતી પણ નહોતી. અને વોશરૂમ, એકવાર હું વોશરૂમ માટે ગઈ તો તે બારણું બંધ થઈ ગયું અને મારાથી ન ખુલ્યું એટલે મેં ક્લાસમેટની છોકરીને બૂમ પાડી. તે દિવસની હું એટલી ડરી ગઈ તો હું પણ ક્યારેય પણ ત્યાં જતી નહીં અને હું ત્યાં ક્યારેય પણ જતી નહીં. તો એકવાર હું વોશરૂમમાં ત્યાં ગઈ તો તે બારણું બંધ થઈ ગયું એટલે મારાથી ન ખુલ્યું એટલે હું એકદમ ડરી ગઈ. ત્યારથી મેં બધું જ કંટ્રોલ કરી નાખ્યું. હું સ્કૂલમાં 5 વર્ષ સુધી ભણી પણ ક્યારેય હું પાણી નથી પીધું, નહીં નાસ્તો કાંઈ નહીં. સવારના 10 વાગે જાઓ તે સાંજના 5 વાગે ઘરે આવું, કાંઈ પણ વસ્તુ મોઢામાં ન નાખું એટલો હું કંટ્રોલ કરી શકું છું. ક્લાસમાં જતી ત્યાં પણ મારે 15-20 પગથિયા ચડીને ઉપર જવાનું હતું. ત્યારે હું ત્યાં ક્લાસમાં કુકિંગ ક્લાસ માટે ગઈ તો ત્યાં એ મેડમે મને કહ્યું કે તારે આ ક્લાસીસ ન કરાય, તારે તો કોમ્પ્યુટરને એવા ક્લાસીસ કરવા જોઈએ
તો મેં કીધું કે ના મને ખૂબ કુકિંગનો શોખ છે, મારે આ કરવું છે. પછી હું બીજે દિવસે ગઈ ત્યાં કુકિંગ ક્લાસમાં, તો ત્યારે મેડમે કહ્યું કે તને હું કંઈ પણ વસ્તુ બનાવીશ તો તને નહીં દેખાય. તો ત્યારે પણ મેં કીધું કે ના મને દેખાશે. તો સામેથી મેં ચેર હતી તો તે ચેર લઈને પછી ચેર ઉપર બેસી ગઈ અને પછી સીધી હું પ્લેટફોર્મ ઉપર ચડી ગઈ. એટલે પછી એ રીતના મેં કુકિંગ ક્લાસ પૂરા કર્યા. સરસ, વેરી ગુડ. સેજર છે એ ટાંકા લે કે ભરતકામ કોઈ કરે કે સ્વિંગનું કોઈ કામ કરી બધું હાથથી કરે તો એ ટાંકા એટલા બધા ઝીણા હોય ને કે કોઈને એમ જ થાય કે મશીનમાં કરેલું છે. તો એકવાર સ્ટાફ રૂમમાં અમે ઉદ્યોગમાં કામ કર્યું તો પછી સ્ટાફ રૂમમાં બતાવ્યું તો સ્ટાફમાં બધી બહેનોએ કીધું કે ના આવ તો હાથે તો આ કામ કર્યું જ ન હોય, મશીન ઉપર જ કર્યું હોય. ત્યારે સેજલ અમે લોકોએ સ્ટાફ રૂમમાં બોલાવી હતી અને બધાને દેખતા એણે એ ટાંકા લીધા હતા ત્યારે બધા આફરીન પોકારી ગયા હતા. એટલે સેજલ ખૂબ લાયક અને એકદમ કુશળ છે બધી જ વાતોમાં. એટલે વાનગીઓ એટલી સુંદર બનાવે. જેનું તમારું કોઈ સ્વપ્ન ખરું કે નહીં? મારું ભવિષ્યનું કોઈ એવું ખાસ સ્વપ્ન નથી, કારણ કે હું ખૂબ ભાગ્યશાળી છું અને મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પણ હું નવું નવું શીખવું, વધુ ઊભું અને મારો વિકાસ થાય તેવી મારી ઈચ્છા ખરી. તો દર્શકોને કોઈ સંદેશ એક વાક્યમાં આપવો હોય, એક બે વાક્યમાં, તો તમે શું કહેશો? ઈશ્વર કોઈ પણ મુશ્કેલી આપણને આપે તો આપણને તે મુશ્કેલી રોકવા માટે નહીં, આપણી અંદરની શક્તિને બહાર કાઢવા માટે હોય છે અને કાઢવા માટે હોય છે. અને કદી આપણે હારવું જોઈએ નહીં. સાચી વાત. તો સેજલબેન, વનિતા વિશ્વમાં તમે આવ્યા અને સૌને પ્રેરણારૂપ તમે વાત કરી, એટલા માટે વનિતા વિશ્વ તરફથી, તોફાની તાંડવ તરફથી તમારો આભાર માનીએ છીએ. નમસ્કાર. નમસ્કાર. અંતમાં કુમાર મેગેઝિનની અંદર આવેલી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રાજેન્દ્ર શાહનું એક કાવ્ય મને યાદ આવે છે કે ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની નાની જાતક વાતનો મચવીએ નહીં શોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, આપણે ન કંઈ રંક ભર્યો ભર્યો માયલો કોષ અપાર, આપણે ન કંઈ રંક ભર્યો ભર્યો માયલો કોષ અપાર, આવવા દો જેને આવવું આપણે મૂલવશું નિર્ધાર, આભ જ્યારે ભલે આગ હસી હસી ફૂલ જરે ગુલમોર, આભ જ્યારે ભલે આગ હસી હસી ફૂલ જરે ગુલમોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.